નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના ઇંગ્લિશ વિષયના બધા જ યુનિટના તમામ એક્ટિવિટીના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના અંગ્રેજી વિષયના રિવિઝનના એક્ટિવિટી નંબર વનનું સંપૂર્ણ સોલ્યુશન સેમેસ્ટર નંબર ટુનું હવે અહીંયા એક્ટિવિટી વનની અંદર આપણને કહ્યું છે કે રીડ ધ સેન્ટેન્સીસ એટલે કે અહીંયા આપણને જે વાક્ય આપેલા છે તે વાક્યને આપણે ધ્યાનપૂર્વક વાંચવાના છે અને ત્યાર પછી તેને સમજવાના છે તો પહેલું વી શુડ નેવર ટ્રાય ટુ હર્ટ એની અધર પ્લેયર એટલે કે આપણે બીજા કોઈ ખેલાડીઓને પરેશાન કરવા ન જોઈએ બીજું વી શુડ નોટ પ્લે વિથ શાર્પ થિંગ્સ લાઈક અ ઓર અ પેર ઓફ સીઝર્સ આપણે કોઈ ધારદાર કે તીક્ષ્ણ વસ્તુઓની મદદથી રમવું જોઈએ નહીં જેમ કે ચપ્પુ અથવા તો કાતર ત્રીજું વી શુડ સ્ટોપ અવર વ્હીકલ્સ એટ ધ રેડ લાઇટ એટલે કે આપણે આપણા વાહનો જે છે તે લાલ લાઇટમાં થોભવા જોઈએ ચોથું વી મસ્ટ ઓલવેઝ વોક ઓન ધ ફૂટપાથ આપણે હંમેશા ફૂટપાથ ઉપર ચાલવું જોઈએ પાંચમું વી મસ્ટ નોટ ટચ એન ઓપન ઇલેક્ટ્રિક સોકેટ એટલે કે આપણે જે ખુલ્લા વીજળીના પ્લગ હોય છે તેને સ્પર્શ કરવો જોઈએ નહીં છઠ્ઠું વી શુડ પ્લે અ કેરફુલી આપણે કાળજીપૂર્વક રમવું જોઈએ સાત મૂવી શૂડ વોશ અવન્ડ વિથ અ ક્લિયન વોટર એટલે કે આપણે ચોખ્ખા પાણીની મદદથી ઘાને સાફ કરવો જોઈએ આઠ મૂવી મસ્ટ નોટ પ્લે વિથ ફાયર આપણે આગથી રમવું જોઈએ નહીં નવ મૂવી કેન પુટ અવર બર્ન્ટ હેન્ડ અંડર અ કોલ્ડ વોટર ટેપ એટલે કે આપણે દાઝી ગયેલો જે હાથ હોય તેને ઠંડા પાણી નીચે રાખવો જોઈએ દસ મૂવી મસ્ટ નેવર ટ્રાય ટુ ગેટ ઇન ટુ અ મૂવીંગ બસ ચાલતી બસમાં આપણે ચડવા કે ઉતરવાનો પ્રયત્ન કરવો નહીં વી શુડ નોટ આર્ગ્યુ વિથ એન અમ્પાયર એમ્પાયરની સામે આપણે દલીલ કરવી જોઈએ નહીં બારમું વી કેન એપ્લાય ટર્મરિક ઓન કટ ફિંગર એટલે કે જો આંગળી કપાય હોય તો એના ઉપર આપણે હળદરનો ઉપયોગ કરવો ત્યાર પછી આપણને કહ્યું છે કે ક્લાસીફાઈ ધ સેન્ટેન્સીસ ઇન ધ ટેબલ એટલે કે આ જે ટેબલ છે તેની અંદર આપણે આ જે વાક્યો જોયા તે વાક્યોને આપણે અલગ અલગ વિભાગોની અંદર વહેંચવાના છે જેમ કે સેફટી એટ હોમ ઘરે આપણે સુરક્ષા રાખવા માટે શું કરવું જોઈએ તો વી શુડ નોટ પ્લે વિથ શાર્પ થિંગ્સ લાઈક નાઈફ ઓર અ પેર ઓફ સીઝર્સ એટલે કે આપણે ઘરે જે તીક્ષ્ણ કે ધારદાર વસ્તુઓ હોય છે જેમ કે કાતર અને ચપ્પુ એનાથી રમવું જોઈએ નહીં બીજું વી મસ્ટ નોટ ટચ એન ઓપન ઇલેક્ટ્રિક સોકેટ ખુલ્લા જે પ્લગ હોય છે વીજળીના તેમાં આપણે હાથ ન નાખો અથવા તો સ્પર્શ ન કરો વી મસ્ટ નોટ પ્લે વિથ ફાયર એટલે કે આપણે આગથી રમવું જોઈએ નહીં ત્યાર પછી અહીંયા આપણને બીજું આપેલું છે સેફ્ટી ઓન ધ રોડ રોડ ઉપર સુરક્ષા રાખવા માટે કયા પગલાં લેવા જોઈએ તો પહેલું વી શુડ સ્ટોપ અવર વ્હીકલ્સ એટ ધ રેડ લાઇટ લાલ વાહન લાલ લાઇટ થતી હોય ટ્રાફિક સિગ્નલમાં ત્યારે આપણે વાહન થોભવું જોઈએ વી મસ્ટ ઓલવેઝ વોક ઓન ધ ફૂટપાથ આપણે ફૂટપાથ ઉપર ચાલવું જોઈએ ત્રીજું વી મસ્ટ નેવર ટ્રાય ટુ ગેટ ઇન્ટુ અ મૂવિંગ બસ ચાલતી બસમાંથી ચડ ઉતર કરવું નહીં સેફ્ટી ઓન ધ પ્લેગ્રાઉન્ડ મેદાનમાં આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તો વી શૂડ નેવર ટ્રાય ટુ હર્ટ એની અધર પ્લેયર આપણે બીજા કોઈ ખેલાડીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવો નહીં વી શૂડ પ્લે કેરફુલી આપણે કાળજીપૂર્વક રમવું જોઈએ વી શૂડ નોટ આર્ગ્યુ વિથ અમ્પાયર અમ્પાયર સામે આપણે દલીલ કરવી જોઈએ નહીં ત્યાર પછી જે ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક આરોગ્ય માટે એટલે કે પ્રાથમિક જ્યારે કોઈ પણ ઘટના ઘટી હોય દુર્ઘટના તો સર્વપ્રથમ આપણે કેવા પગલાંઓ લેવા જોઈએ પહેલું વી શુડ વોશ અ વોન્ડ વિથ અ ક્લીન વોટર એટલે કે આપણે ચોખ્ખા પાણીની મદદથી ઘાને સાફ કરવો જોઈએ વી કેન પુટ અવર બર્ન્ડ હેન્ડ અંડર અ કોલ્ડ વોટર ટેપ એટલે કે જે ઠંડુ પાણી હોય છે તેની નીચે આપણે જે ભાગ દાઝ્યો હોય તેને રાખવો જોઈએ વી કેન એપ્લાય ટર્મરિક ઓન અ કટ ફિંગર જો આપણી આંગળી છે તેને કટ આવ્યો હોય ચીરો આવ્યો હોય તો આપણે હળદરનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા એક્ટિવિટી પૂર્ણ થાય છે અને ફરી મળીશું આપણે એક્ટિવિટી નંબર ટુ એટલે કે રિવિઝનની એક્ટિવિટી નંબર ટુના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના અંગ્રેજી વિષયના બધા જ યુનિટના તમામ એક્ટિવિટીના સોલ્યુશન મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કમેન્ટ આપવાનું ભૂલશો નહીં દોસ્તો આજે જે વિડીયો છે તે તમારા દોસ્તોને મિત્રો સુધી જરૂરથી જરૂરથી શેર કરજો